સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. મમ્મી મમ્મી, નાસ્તાને હજી કેટલી વાર છે? મારા પેટમાં ઉંદર ડિસ્કો કરી રહ્યા છે. બસ આવી 2 મિનિટ. આ 2-2 મિનિટ કરીને મમ્મી 22 મિનિટથી ઉલ્લુ બનાવી રહી છે. હા તો મમ્મી પાસે છે ને ખાલી 2 જ હાથ છે, જેનાથી એને 22 કામ કરવાના હોય છે. તારી જેમ 2 હાથે ખાલી ઠૂસવાનું કામ નથી કરવાનું હોતું. તે તું આ ઇન્સ્ટાગ્રામમાં મગજ ખપાવે છે, એના કરતાં મમ્મીને ઘરકામમાં મદદ કરતી હોય તો. ઘરકામ? અને પણ હું માય ફૂટ. એ માય ફૂટ ની પૂંછડી. છોકરીઓને છે ને ઘરકામ આવડવું છે ને મસ્ત છે. હા અને તું શીખી લેજે, એ તો સાસરી છે ને તારી સાસુ મેણા મારી મારીને મારી નાખશે. એ મને મેણા મારી મારીને મારી નાખે, એના કરતા એની દાડમાં ઉંદર મારવાની દવા નાખીને હું એને ના મારી નાખું? ઉલ્લન દેવી કરતા ભયાનક વિચારો છે આના. શું ખબર આનું ભવિષ્ય કેવું હશે. તું ટેન્શન નહીં લે, મારું ભવિષ્ય એકદમ ઉજળું છે. બોલો, ચામાં ખાંડ કેટલી નાખું એનું ભાન નથી. કપડા ઘડી કરવા પણ ને તો ડૂચો વાળીને આપે છે, ને આનું ભવિષ્ય ઉજ્જવળ છે. ઓ શાળા, મને એક વાત કે. આપણા બાજુમાં પેલા મનીષા આંટી રહે છે, કેટલી સરસ મજાની રસોઈ બનાવે છે બરાબર, પણ ક્યારે એને કોઈએ પાર્લામેન્ટમાં સીટ ઓફર કરી? નહીં ને. તો પછી અને આપણી કટરીના કેફ? ઓફ કોર્સ કટરીના કેફ. તને એવું લાગે છે કે એને દાળનો વઘાર કરતા આવડતો હશે? નહીં ને. અને દીપિકા પાદુકોણ? ઓ ગોડ, તારું શું થશે યાર? દીપિકા પાદુકોણ, તને એવું લાગે છે એને ખબર હશે કે ચામાં સાકર કેટલી નાખવાની? નહીં ને. અને ઐશ્વર્યા રાય બચ્ચન? ઓહો, આ વાત તમને ખબર છે? ઐશ્વર્યા રાય બચ્ચન, તો તને એવું લાગે છે એના ઘરમાં ઝાડુ પોતા મારતી હશે? એ મોમ, મારી ભૂલ થઈ કે મેં તને બતાવી. શું સવાના પોર મામ હાથ જોડીને ઉભો છે? અરે મમ્મી, તારી આ છોકરી છે ને નક્કી વકીલ બનશે. ના, મારી દીકરી તો ડોક્ટર બનશે. હા, એક જ એવો ધંધો છે જેમાં બીજાના શરીર પર છે ને છરી ચલાવવાના પૈસા મળે છે. ચાલ ને હવે, ચલો ચલો ફટાફટ નાસ્તો કરી લો. અને હા, કોલેજ જવાનું મોડું નથી થતું. અને તમારા ડેડી હજી સુધી કેમ નથી આવ્યા? મને ઓફિસે જવું છે. વોક લેવા ગયા છે, કેમ હજી સુધી નથી આવ્યા? મમ્મી, તને કોણે કીધું પપ્પા વોક લેવા ગયા છે? એ વોક લેવા નથી ગયા તો ક્યાં ગયા છે? એમને ફોન લગાડતો. અરે મમ્મી, પપ્પા છે ને એમનો ફોન ઘરે જ ભૂલી ગયા છે. આજકાલ બહુ ભૂલકણા થઈ ગયા છે. પણ તારા જેટલા ભૂલકણા તો નહીં. હા, વોટ ડુ યુ મીન? કે તું તારી સાયન્સ ની નોટબુક પૂજા પાસે નતો ભૂલી ગયો? ના ના, હું નથી ભૂલી ગયો, એ મારી પાસેથી લઈ ગઈ હતી. હા, ઓ, એટલે બુક્સ ની લેનદેન શરૂ થઈ ગઈ છે મમ્મી. શું? ખાલી બુક્સ ની લેનદેન શરૂ થઈ છે કે પછી બુક્સ ની અંદર છુપાવેલા લવ લેટર્સ? ફોર યોર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, મને તારી ફ્રેન્ડ પૂજામાં જરાય પર ઇન્ટરેસ્ટ નથી. હા, ઓ ઓ ને, હા, એ પેલી પૂજા કોના સાથે ફરે છે તને ખબર છે? પેલો રમણીક બુકીનો ભત્રીજો કોણ? રિતિક. રિતિક કેવા ધંધા કરે છે તને ખબર છે? દારૂ, ડ્રગ્સ, બેટિંગ, અને છે ને સમય મળે ને તો આટા ફેરા મારીને છે ને પૂજા જેવી છોકરીઓને કોલેજમાં ફસાવે છે. વોટ આર યુ સેઈંગ? આર યુ સિરિયસ? હા તો પૂજા વિશે ખોટું બોલીને મને શું મળવાનું છે? ઓરે, હેલો હેલો પૂજા, તું રિતિકને ઓળખે છે? હા હા, એ જ રમણીકનો ભત્રીજો. વોટ, તું અત્યારે એની સાથે? આપણે પછી વાત કરીએ. થઈ ગઈ ખાતરી? શું થયું? અરે મમ્મી, આની ફ્રેન્ડ છે ને પેલી પૂજા, એ રિતિક સાથે ફરે છે. હા તો તમારા લોકોની ઉંમર જ છે પ્રેમમાં પડવાની. પણ મમ્મી, કઈક તો ભાન હોય ને જવાબદારીનું, કોના પ્રેમમાં પડે છે, શું કરે છે? બેટા, ઉંમર જ એવી હોય છે, કેમ શું કામ એવા કોઈ ક્વેશ્ચન નથી આવતા, બસ પ્રેમમાં પડી જવું. અને એના કારણે જ તમે લોકો ખોટા પાર્ટનર સિલેક્ટ કરતા હો છો. મમ્મી, પૂજા સાથે પણ એવું જ થયું હશે ને? આઈ ડોન્ટ નો, પણ તું ધ્યાન રાખજે. મમ્મી, હું તારી દીકરી છું, કોઈના પણ પ્રેમમાં નહીં પડી જાઉં. વેરી ગુડ. પણ આ પૂજા અમીર મા બાપની એકની એક દીકરી છે, આટલી બ્યુટિફુલ છે, હોશિયાર છે, અને આવું. હા તો એના પેરેન્ટ્સને કહીને પરણાવી દેવી જોઈએ, સિમ્પલ. ના 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 ના, તમારા લોકોની આ ઉંમર છે ને પ્રેમમાં પડવાની છે, લગ્ન કરવાની નહીં. પણ મમ્મી, એના પેરેન્ટ્સને ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને? હા, પણ એની કંઈ જરૂર નથી. અને હું છે ને તને વોર્નિંગ આપી રહી છું શિવાની, તું પીજાના કેસમાં કંઈ પણ વચ્ચે નહીં બોલે, ઓકે? અને હે ભગવાન, મને ઓફિસે જવાનું લેટ થઈ રહ્યું છે, તારા પપ્પા હજી કેમ નથી આવ્યા? અરે મમ્મી, એમને આજે જૂ બીચ પર વોક લેવાનું મન થયું છે, એટલે કાલે ને જતા રહ્યા છે. તને કઈ કહીને ગયા છે? મમ્મી, મને કઈ કહીને ગયા હોય તો મને તને કહેવામાં શું વાંધો?
લગ્ન વખતે મારા હાથમાં નાળિયેર મૂકીને ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું કે લગ્ન પછી મારા નાળિયેર ની જેમ છોતરા ઉડી જવાના. ઓ કાકા, શું થયું? ક્યાં? અહીંયા ફૂલ ચોટાડ્યા છે. ઓ વાહ, આ તો ઢીમચું થયું ભાઈ. કેવી રીતે? અરે શું કેવી રીતે બેટા, હું ને મારી બરી પેલી ટીવી પર પેલું જોતા હતા, શું કહેવાય એને, ભૂતનો શો હતો, હોરર શો, હોરર શો, તેમાં અચાનક ભૂત જોયું એને, એને બૂમ પાડી, ઓ માં. મેં એને કીધું, વાહ, તું તો તારી મમ્મીને ઓળખી ગઈ, પૂછ્યા વગર ફ્લાવર પોટ માર્યું. આ જો ફૂલ હજી છે, જો બેટા. અરે હસો ને, વિશ્વાસભાઈ ક્યાં છે? અરે પણ તમારા હસબન્ડ વાઈફ ના ઝઘડામાં વિશ્વાસ શું કરવાનો હતો? અરે મારે સોસાયટી વિશે ચર્ચા કરવી છે, એટલા માટે કહું છું. શ્રદ્ધા, સારું થયું વિશ્વાસભાઈ તમે આવી ગયા. જો અત્યારે મારો મૂડ નથી, પછી આવજો. જય શ્રી કૃષ્ણ. વિશ્વાસ, શું થયું? ક્યાં હતો? હોસ્પિટલ. હોસ્પિટલ? કોણ માંદું છે? ગઈકાલે રાત્રે અચાનક બાપુજીને અસ્થમાનો એટેક આવ્યો. બાઘરમાં ઓબ્વિયસલી એકલા હતા, એટલે આડોશ પાડોશની મદદથી એ બાપુજીને હોસ્પિટલ લઈ ગયા. અરે પણ આપણને એક ફોન કરી દેવું જોઈતો હતો. કર્યો તો એમણે, ફોન કર્યો તો, પણ એઝ યુઝ્યુઅલ આપણા બંનેના ફોન રાત્રે 10 પછી બંધ હતા અને બાળકોના નંબર એમની પાસે હતા નહીં. અરે આ તો વોક લેવા ગયો સવારે ને પેલા પારેખ સાહેબ મળ્યા, એમને ખબર હતી, એમણે મને કહ્યું, એટલે હું દોડ્યો હોસ્પિટલ. પપ્પા, દાદાને હવે કેમ છે? નહીં એટલે હવે સારું છે, ડોક્ટરે રજા પણ આપી દીધી છે. હા તો એવું હોય તો 2-4 દિવસ માટે એ લોકોને અહીંયા લઈને આવો. ના એટલે હું લઈને જ આવ્યો છું. હાર્દિક શિવાની જાઓ, દાદા દાદીને લઈ આવો. કેમ છે હાર્દિક શિવાની? મજામાં દાદા. મજામાં બેટા? હા. એ ભગવાન. શ્રદ્ધા કેમ છે બેટા? બસ મજામાં, બેસો ને. બેસો દાદા, આરામ. બેસ દાદી. બા, બાપુજીની તબિયત આટલી બધી ખરાબ થઈ ગઈ હતી અને અમારા ફોન નહોતા લાગતા, તો એટલીસ્ટ કોઈ માણસને મોકલાવી દેવો તો. અરે બેટા, મુશ્કેલીમાં માણસ મૂંઝાઈ જાય, એ વખતે શું કરવું એની સમજ જ ન પડે. હા પણ કઈ બાપુજીને વધારે થઈ ગયું હોત તો નાલેશી અમારી જ થાત ને. ના ના બેટા, એવું કાંઈ થવાનું નહોતું. તું કેમ ચિંતા કરે, મને શું થવાનું છે? નહીં બાપુજી, એટલે શ્રદ્ધાની વાત સાચી છે. હા બાપુજી, આ લોકોની વાતો અને વિંજાતા વાયરાને અટકાવી ન શકાય. હા હવે જુઓ ને, હું જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પણ લોકો કુથલી કરતા હતા કે આટલો ખમતીધર દીકરો હોવા છતાં એ જ દીકરાના માતા પિતા આમ ખોવાયેલા ઢોરની જેમ આમ તેમ ભટકી રહ્યા છે. તો પપ્પા, એમાં ખોટી વાત શું છે? ખમતીદર દીકરાના ઘરમાં બધી જ સગવડ હોવા છતાં પણ જો મા બાપે એકલતા અને અગવડતાનો વનવાસ વેઠવો પડે તો લોકો તો બોલવાના જ છે ને. આઈ એગ્રી બેટા, આઈ ટોટલી એગ્રી. અને એટલે જ એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બોલાવી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ઘરમાં કરવાની? હા દાદાજી, હું તમને સમજાવું. આ ઘરમાં છે ને કોઈ એક માણસનું ડિસિઝન નથી હોતું, બધા સાથે મળીને ડિસિઝન લઈએ ને, એને અમે લોકો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહીએ છે. અત્યારે શું નિર્ણય લેવાનો છે? કે બા બાપુજી આપણા ઘરમાં રહે એ જ? હા સાથે જ રહેવા જોઈએ. એ શક્ય નથી. નો મોમ, ધેટ્સ નોટ ડન. મમ્મી, તું બહુ સારી રીતે જાણે છે કે આ ઘરમાં કોઈનો પણ એક પક્ષીય નિર્ણય નથી ચાલતો. હવે રહેવા દેને બેટા, આ ખર્યું પાન છે એની માટે થઈને આ લીલોડા વનને શું કામ દઉં લગાડો છો? દાદા બેસો. દાદા, તમે કોઈ ખર્યું પાન નથી, તમે તો એ વૃક્ષના મૂળ છો જેની ડાળ પર બેસીને અમે કૂંપળ ભરીને ખીલ્યા છે. અરે પણ બેટા, તારી મમ્મીની અમને એના ઘરમાં રાખવાની ઈચ્છા ન હોય તો? નહીં મમ્મી, આ ઘરમાં કોઈ પણ એક જણનો નિર્ણય ચાલતો નથી. દાદા દાદી, તમે લોકો છે ને જરાય ટેન્શન નહીં લો, આરામથી બેસો, રિલેક્સ. જો હવે તમને બધાને આખી એ વાતનો ચિતાર તો આવી જ ગયો છે, એટલે અત્યારે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હું મારા તરફથી એક ઠરાવ મૂકું છું કે બા બાપુજીને આપણે હંમેશ માટે અહીંયા આપણા ઘરમાં રાખવા.
અને હું આ ઠરાવનો વિરોધ કરું છું. કેમ? શું કેમ? એ લોકોએ મને પહેરેલે કપડે નજીવા કારણોસર મારા હસબન્ડ સાથે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને એના જ કારણે હું આ લોકોને મારા ઘરમાં નથી રાખવા માંગતી. અરે બેટા, એ સમયે તમારા માટે નજીવું કારણ અમારા માટે એ સંજોગોમાં બહુ મોટી વાત હતી હો બેટા. હા, વાતનું વતેસર કરવાની તો તમારી માસ્ટરી છે ને. દાળમાં જો મારાથી ભૂલથી મીઠું વધારે પડી જતું તો મારો આખો દિવસ તમે ખરાબ કરી નાખો. અને બાપુજી, એમના ગામના ફ્રેન્ડ્સની સામે જો મારો માથા પરથી પાલવ નીચે પડી જતો તો મારી સાથે એ રીતે બિહેવ કરતા જાણે મેં એમની સાથે પેઢીઓનું આબરૂ બાળી ન નાખી હોય. અરે શ્રદ્ધા, વીતેલી વાતોને વાગોળવાનો શું ફાયદો? આ વીતી ગયેલી વાતો નથી, વિસરાઈ ગયેલા જખમો છે જે આ લોકોની હાજરીમાં ફરી તાજા થઈ ગયા છે. આ લોકોને હું મહેમાન તરીકે બે ચાર દિવસ માટે સહન કરી શકું પણ હંમેશ માટે તો નહીં, નહીં ને નહીં જ. મમ્મી, કમોન યાર, જનરેશન ગેપનો ઝઘડો તો કાયમ રહ્યો જ છે. બની શકે કે તું તારી જગ્યાએ સાચી હતી અને દાદા દાદીનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ સાચો હતો, પણ આજે જ્યારે દાદાની તબિયત આટલી બધી નાજુક છે ત્યારે એટલીસ્ટ. અને મમ્મી, આમ પણ દાદીની ઉંમર થઈ ગઈ છે ને. યા, અને શ્રદ્ધા, હવે આપણે જે કામવાળી બા બાપુજી માટે રાખી હતી એના પણ કોઈ ઠેકાણા નથી. તો તને નથી લાગતું કે આવા સંજોગોમાં બા બાપુજીને આપણે સાથે રાખવા એ આપણી ફરજ છે? ફરજ? એમનો દીકરો પગભર ન થઈ જાય, પોતાનું ઘર વસાવી ન લે ત્યાં સુધી એ દીકરા વહુને ઘરમાં રાખવાની ફરજ એમની નહોતી. માફ કરજો, પણ એ વખતે જુદા થવાનો નિર્ણય તમારો જ હતો. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.